હે પરીક્ષિત, ઇન્દ્રના સ્વર્ગમાં આવી ગયા પછી બ્રહ્મર્ષિઓએ ત્યાં આવીને ભગવાનની આરાધના કરવા માટે ઇન્દ્રને અશ્વમેઘ યજ્ઞની દીક્ષા આપી અને તેમની પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. વેદવાદી ઋષિઓએ જ્યારે તેમની પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો તથા દેવરાજ ઇન્દ્રે તે યજ્ઞ વડે સર્વદેવ સ્વરૂપ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરી, ત્યારે ભગવાનની આરાધનાના પ્રભાવથી વૃત્રાસુરના વધનો તે ઘણો મોટો પાપ પુંજ એવી રીતે ભસ્મ થઈ ગયો કે જેમ સૂર્યોદય થવાથી ધુમ્મસનો નાશ થઈ જાય છે. મરીચી વગેરે મુનીશ્વરોએ જ્યારે તેમની પાસે વિધિપૂર્વક અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો ત્યારે તે યજ્ઞ વડે સનાતન પુરુષ યજ્ઞપતિ ભગવાનની આરાધના કરીને ઇન્દ્ર બધા પાપોમાંથી મુક્ત થઈ ગયા અને ફરી પૂર્વવત પૂજનીય થઈ ગયા. હે પરીક્ષિત, આ શ્રેષ્ઠ આખ્યાનમાં ઇન્દ્રનો વિજય, પાપમાંથી તેમની મુક્તિ અને ભગવાનના પ્રિય ભક્ત વૃત્રાસુરનું વર્ણન છે. આમાં તીર્થોને પણ તીર્થ બનાવનારા ભગવાનના અનુગ્રહ વગેરે ગુણોનું સંકીર્તન છે. આ આખ્યાન તમામ પાપોને ધોઈ નાખે છે અને ભક્તિમાં વૃદ્ધિ કરે છે. બુદ્ધિમાન મનુષ્યએ ઇન્દ્ર સંબંધી આ આખ્યાન હર હંમેશ વાંચવું અને સાંભળવું જોઈએ. ખાસ કરીને પર્વોના અવસરે તો આનું અચૂકપણે સેવન કરવું જોઈએ. આ ધન અને યશ વધારે છે, તમામ પાપોમાંથી છોડાવે છે, શત્રુઓ પર વિજય અપાવે છે તથા આયુષ્ય અને મંગળની અભિવૃદ્ધિ કરે છે. છઠ્ઠા સ્કંદ અંતર્ગત ઇન્દ્રનો વિજય નામનો 13મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 14મો અધ્યાય વૃત્રાસુરનું પૂર્વચરિત્ર. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મણ, વૃત્રાસુરનો સ્વભાવ તો ભારે રજોગુણી અને તમોગુણી હતો. તે દેવોને પીડા આપીને પાપ પણ કરતો જ હતો. આવી સ્થિતિમાં ભગવાન શ્રી નારાયણના ચરણોમાં તેની સુદૃઢ ભક્તિ કેવી રીતે થઈ? અમે જોઈએ છીએ કે શુદ્ધ સત્વમય દેવો અને પવિત્ર હૃદયવાળા ઋષિઓ પણ ભગવાનની પરમ પ્રેમમય ભક્તિથી ઘણું કરીને વંચિત જ રહી જાય છે. સાચે જ ભગવાનની ભક્તિ ઘણી દુર્લભ છે. હે ભગવાન, આ જગતના પ્રાણીઓ પૃથ્વીના રજકણો જેટલા જ અસંખ્ય છે. તેમાંના મનુષ્યો વગેરે કેટલાક શ્રેષ્ઠ જીવો જ પોતાના કલ્યાણ માટેની કોશિશ કરે છે. હે બ્રહ્મન, એમાં પણ સંસારમાંથી મુક્તિ ઇચ્છનારો તો વિરલ જ હોય છે અને મોક્ષ ઇચ્છનારા હજારોમાંથી મુક્તિ કે સિદ્ધિ લાભ તો કોઈક જ મેળવવા પામે છે. હે મહામુનિ, કરોડો સિદ્ધ અને મુક્ત મનુષ્યોમાં પણ એવા શાંતચિત મહાપુરુષ મળવા એ તો ઘણું જ મુશ્કેલ છે કે જેઓ એકમાત્ર ભગવાનમાં પરાયણ હોય. આવી સ્થિતિમાં તે વૃત્રાસુર કે જે બધા લોકોને પીડતો હતો અને મહાન પાપી હતો, એવો તે ભયંકર યુદ્ધના પ્રસંગે પોતાની વૃત્તિઓને ભગવાન શ્રી કૃષ્ણમાં આટલી દ્રઢતાથી જોડી શક્યો તેનું શું કારણ? હે પ્રભુ, આ બાબતમાં અમને ઘણો બધો સંદેહ છે અને સાંભળવાનું ઘણું કુતૂહલ પણ છે. અહો, વૃત્રાસુરનું બળ પૌરુષ કેટલું મહાન હતું કે તેણે યુદ્ધભૂમિમાં દેવરાજ ઇન્દ્રને પણ સંતુષ્ટ કરી દીધા. સુતજી કહે છે, હે શૌનકાદી ઋષિજનો, ભગવાન સુખદેવજીએ પરમ શ્રદ્ધાળુ રાજર્ષિ પરીક્ષિતનો આ જ શ્રેષ્ઠ પ્રશ્ન સાંભળીને તેમનું અભિનંદન કરતા આ વાત કહી. શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, તમે સાવધાન થઈને આ ઇતિહાસ સાંભળો. મેં આ ઇતિહાસ પોતાના પિતા વ્યાસજી, દેવર્ષિ નારદ અને મહર્ષિ દેવલના મુખેથી પણ વિધિપૂર્વક સાંભળ્યો છે. પ્રાચીન કાળની વાત છે. સુરસેન દેશમાં ચક્રવર્તી સમ્રાટ ચિત્રકેતુ મહારાજ રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં સ્વયં પૃથ્વી જ પ્રજાની ઈચ્છા અનુસાર અન્નરસ આપતી રહેતી હતી. તેમણે 1 કરોડ રાણીઓ હતી અને તેઓ સ્વયં સંતાન ઉત્પન્ન કરવામાં સમર્થ પણ હતા. પરંતુ તેમણે તે રાણીઓ પૈકીની કોઈના પણ ગર્ભથી કોઈ સંતાન થયું નહીં. આમ તો મહારાજ ચિત્રકેતુને કોઈ વાતની કમી ન હતી,
सुंदरता, उदारता, यौवन, कुलीनता, विद्या, ऐश्वर्य, संपत्ति वगैरह बदाज गुणों थी तेओ संपन्न हता। आम छता तेमनी पत्नी उन्हीं संतान हती, तेथी तेमने भारे चिंता रहती हती। तेओ समस्त पृथ्वीना संपूर्ण चक्रवर्ती सम्राट हता। घणी बधी सुंदर राणीओ हती तथा समग्र पृथ्वी तेमने वस हती। बधा प्रकारनी संपत्तिओ तेमनी सेवामां उपस्थित हती, परंतु ते बधी वस्तुओ तेमने सुखी करी शकी नहीं। एक दिवस शाप अने वरदान आपवामां समर्थ अंगिरा ऋषि विभिन्न लोकोमां स्वच्छंदपणे विचरण करता करता राजा चित्रकेतुना महलमां जई पहुंच्या। राजाए आदरपूर्वक उभा थईने अर्घ्य वगैरेथी तेमनी विधिपूर्वक पूजा करी। आतिथ्य सत्कार संपन्न थया पछी अंगिरा ऋषि ज्यारे आसन पर आराम पूर्वक विराजमान थया, त्यारे राजा चित्रकेतु पण तेमनी पासे ज शांत भावे बैठा। महाराज महर्षि अंगिराए ज्यारे जोयु के आ राजा घणो विनयी छे अने मारी पासे जमीन पर बेसीने मारी भक्ति करी रह्यो छे, त्यारे तेमणे चित्रकेतुने संबोधीने तेने आदर मान आपता आ प्रमाणे कह्युं। अंगिरा ऋषिए कह्युं, हे राजन, तमे पोतानी प्रकृतिओ, गुरु, मंत्रीओ, राष्ट्र, दुर्ग, कोष, सैन्य अने मित्रों सहित कुशल क्षेम तो छो ने, जेम जीव महत तत्व वगैरे सात आवरणोथी घेरायेलो होय तेवी ज रीते राजा पण आ सात प्रकृतिओथी घेरायेलो रहे छे। ए बधानी कुशळताथी राजा कुशळ होय छे। हे नरेन्द्र, जेम राजा पोतानी उपर जणावी ते प्रकृतिओ अनुकूळ रहे तो ज राज्य सुख भोगवी शके छे। तेवी ज रीते प्रकृतिओ पण पोताना रक्षणनी जवाबदारी राजा पर छोड़ीने सुख अने समृद्धिनो लाभ लई शके छे। हे राजन, तमारी राणियों, प्रजा, मंत्रियों, सेवकों, वेपारी शेठियाओ, अमात्य, नगरवासियों, देशवासियों, मंडलेश्वर राजाओ अने पुत्रो तमारा वशमां तो छे ने? साचु तो ए छे के जेनु मन पोताना वशमां छे तेने आ बधाय वशमां होय छे। एटलू ज नहीं, बधा ज लोको अने लोकपालो पण अत्यंत सावधानी पूर्वक तेने भेट सोगाद आपीने तेने प्रसन्नता इच्छता होय छे। परंतु हूँ जोऊं छूं के तमे स्वयं संतुष्ट नथी, तमारी कोई कामना अधूरी रही छे, तमारा चेहरा पर कोई आंतरिक चिंताना चिन्ह देखाई रहिया छे, तमारा आ असंतोषनुं कारण कोई अन्य छे के पछी स्वयं तमे ज छो? हे परीक्षित, महर्षि अंगिरा ए जानता ज हता के राजाना मनमां कई चिंता छे, तो पण तेमणे चिंता विषे राजाने अनेक प्रश्नो पूछ्या। चित्रकेतुने संतानी कामना हती, तेथी महर्षिना पूछवाथी तेमणे विनयपूर्वक जणाव्यु। चित्रकेतुए कह्युं, हे भगवान, जे योगीओना तप, ज्ञान, धारणा, ध्यान अने समाधि वडे तमाम पापो नष्ट थई चुक्या छे, तेमना माटे प्राणियोनी बाह्य के आंतरिक कई वस्तु एवी छे कि जेने तेओ जाणता न होय? आम होवा छता पण ज्यारे तमे सर्व काई जाणता होवा छताय मने मारा मननी चिंता पूछी रह्या छो, त्यारे हूँ तमारी आज्ञा अने प्रेरणाथी पोतानी चिंता तमारा चरणोमां रजू करू छूं। मने पृथ्वीनुं साम्राज्य, ऐश्वर्य अने संपत्तिओ मळेला छे के जे मेळवा लोकपालो पण इच्छता होय छे, परंतु मारे संतान नहीं होवाने कारणे मने आ सुख भोगोथी जरा जेटली पण शांति मळती नथी। जेम के भूख्या तरस्या प्राणीने अन्न जळ सिवाय अन्य कशा भोगोथी ते मळती नथी। हे महाभाग, हूँ तो आ कारणे दुखी छूंज, बल्कि पिंडदान नहीं मड़वानी आशंकाने लीधे मारा पितृओ पण दुखी थई रह्या छे। हवे तमे अमने संतान प्राप्ति थाय तेवुं करीने परलोकमां प्राप्त थनारा घोर नरकमांथी उगारो अने एवी व्यवस्था करो के जेथी हूँ आ लोक अने परलोकना बधा दुखोमांथी छुटकारो मेळवी शकूं।